सिद्धानम् नमो आयरियानम् नमो वज्जायानम् नमो लोये सब्बताहु पंच नमुक्कारो सर्वपावप्पनासनो मंगलानं च सर्वेसिं अधमं हवै मंगलम् स्नातच्यामृतिमज्जमेरुचिखरे सख्या विभोसै सवे रूपालोकन विस्मयात्रतरस भ्रांत्या भ्रमचक्षुषा उन्मृष्टं नयनप्रभाधवलितम् क्षीरोदकाशङ्कया वक्त्रं यस्य पुनः पुनः सजयति श्रीवर्धमानोजिना। मैंने 8 वर्ष पहला न्यूजर्सी ने कोल्डवेल में अपने पर्युषण साथ कर्या ये बात याद आ। અને એ વખતે આપણે આજનું આ મંગલાચરણ કર્યું હતું, મને બિલકુલ બરાબર યાદ આવે છે। આજે ફરીથી 8 વર્ષે આ મંગલાચરણ યાદ આવે છે। આખી દ્રષ્ટિ બદલાઈ, કે બદલાવીશું શબ્દાર્થ છે એના, એ શબ્દાર્થ છે। મેં તમને એક વિનંતી કરી એવી એ વાત છે, શબ્દાર્થ એનો એ રે, ભાવાર્થ અંદર બદલાતો છે। આપણું પોતાનું આ શબ્દાર્થ છે। તમે મને 8 વર્ષ પહેલાં મળ્યા ત્યારે હું આ જ હતો, અને કદાચ જો એનો હુકમ હશે ને બીજા 8 વર્ષ પછી આવીશ તો શબ્દાર્થ આ જ શબ્દાર્થ છે। તમે સમજવા પ્રયત્ન કરજો, હું કપરી વાત કરું છું। આપણે ભગવાનનો સ્વાધ્યાય કરવા બેઠા છે, હું અહીંયા ભાષણ આપવા નથી આવ્યો, બિલકુલ નથી આવ્યો એમ, અને બોધ આપવા તો બિલકુલ સ્વપ્નમાં માનશો ને કે ચાલો દેરાસર જઈએ ને કંઈક બોધ મળશે કોઈ સ્કોલર પાસેથી, ના હું સ્કોલર છું ને બોધ આપવા આવ્યો છું। મને જગાડવું છે, મને આપણી પોતાની અંદર આપણી પોતાની અંદર સ્થિર થઈ ગયેલા, સ્થગિત થઈ ગયેલા, મોશનલેસ એવા જળને, એવી ભાવનાને મુમેન્ટ કરવી છે। તમે જો મુમેન્ટ કરવા ઈચ્છતા ન હો, તમારે એનો એ શબ્દાર્થ જોઈતો હોય, પ્લીઝ ડોન્ટ કમ। કપરી વાત છે, દેરાસરમાં આવું કોઈને કહેવાય નહીં, અરે મને શું અધિકાર છે કહેવાનો? પણ તમે કિરણભાઈને સાંભળવામાં તમારો શક્તિ અને સમય બગાડો નહીં, બિલકુલ નહીં, એટલા પૂરતું હું કહું છું। મુમેન્ટ થવી જોઈએ અંદર, મુમેન્ટ, ભાવાર દરરોજ બદલાવું છું, હું દરરોજ શબ્દ વાપરું છું, બદલાઈ જવું જોઈએ। આ નથી, વર્ધમાન થવું જોઈએ, કઈ નવું ઉગ્યું, તમે મને કહેતો આનો અમને ખબર છે, કિરણભાઈ 8 વર્ષ પહેલા તમે કીધો તો
मैं 8 वर्ष पहला कीधो तो ये बदलाई ना बदलाई नहीं। 8 वर्ष पहला जो बालकों ने मैं जोया था मोटा थी गया। अरे अरे 8 वर्ष पहला 8 वर्ष एम लगे तय आगे मैं जब मैं जोया था आटला। अरे तुम कई बात करो छो अने अंदर मूवमेंट ना था एम एम અને મેં અંદર અંદર અમે અંદર બદલવા માંગતા નથી। હું અને તમે પ્રયત્ન કરીએ તો જ અંદર બદલાઈ શકશું, નહીં તો અમે નહીં બદલાઈ શકીએ। માફ કરજો, આ કથા હોય એની એ જ રહેશે। મેં તમને શાલીભદ્રની કથા 8 વર્ષ પહેલા પણ કહી હતી અને આજે પણ કથા એની એ જ છે, શબ્દાર્થ છે। મેં તમને કહ્યું એમ ભાવાર ભાવાર રોજ બદલાતો રહે। તમારામાં જો ન બદલાતો હોય તો તમે સમજો કોઈ ખામી છે, વહેતું પાણી નથી। પાણી ન વહે, જો પાણી વહેતું ન હોય, જો બંધિયાર ખાબોચ્યું હોય, હા મચ્છર થશે, જીવાત થશે, વર્ષોથી પડી રહેલું એ પાણી પી ન શકાય, એ પીવા માટે નથી હોતું। તમે કોઈ દાડો વહેતું જળનું જોયું છે? પ્રવાસમાં કોઈ દાડો ગયા હો તમે? હિમાલયમાં ગયા હો, કાશ્મીર ગયા હો, એ તમને વહેતા ઝરણા જે દેખાય, કલ્લોલ કરતા હોય, અવાજ એનો બદલાતો જતો હોય, કોઈ દાડો પરસ્થાત ભગવાનના કલ્યાણક જ્યાં થયા, ભગવાન જ્યાં જન્મ્યા, વારાણસી કાશી ગયા છો તમે? ગંગા નદી વહેતી છે, ગંગા વહેતી ન હોય તો, વહેતી ન હોય તો સડી ગઈ હોય। જે ચીજ વહેતી નથી એ ચીજ નિરુપયોગી બની જાય છે, કદાચ હાનિકારક બની જાય। હું આપણી વાત કરું છું, મારી અને તમારી। જીવન વહેતું હોવું જોઈએ, જીવન જો વહેતું ના હોય, ઇફ લાઈફ ઇઝ નોટ ફ્લોઈંગ, નિરર્થક। ગંગા તો હતી, ગંગા તો રહેશે, મારા પૂર્વજો હતા ત્યારની ગંગા છે, અને મારી 71મી પેઢી આવશે તો પણ ગંગા રહેવાની છે, હું ને તમે રહેવાના નથી। 50, 60, 70, 80, 90, 100 ગયા, 110 પૂરું થઈ, પૂરું થઈ ગયું, હારી ગયા આપણે। આપણે જીવનને વેવડાવવાનો પ્રયત્ન કર્યો નથી, કારણ કે આપણે ભાવાર્થમાં જવા પ્રયત્ન કર્યો નથી। મેં તમને ગઈકાલે એ વાત કહી હતી, ભાવ પ્રથમ લિંગ છે, ભાવ અગત્યનું છે, ભાવ નથી જીવન નથી, ભાવે આત્મા છે, દ્રવ્ય તો આ શરીર છે, શરીર કામનું છે। મારું શરીર જો ન હોત અને હું હોત ને કદાચ ભૂત રૂપે હોત અહીંયા તો હું ડરામણો હોત। દેહ જોઈ છે, ઔદારિક દેહ ઘણો મહત્વ, તીર્થંકરોને આ દેહ મળ્યો છે, ચક્રવર્તીઓને આ મળ્યો છે, મને ગૌરવ છે આ દેહ હોવાનો। તમે ગૌરવ અનુભવે છે? હું મિત્રો સાથે સ્વાધ્યાય કરું છું, એમને પૂછું છું, હેવ યુ બીન પ્રાઉડ કે મને આ દેહ મળ્યો છે? અમને કહે, નાના કિરણભાઈ અમે તો ઉલટો એને ધિક્કારીએ છીએ, સમજ્યા ને? વિષય કથા એને ગંદકીથી ભરેલો, અરે અરે તમે પારાવાર પ્રસન્નતા કરો, આને તમે એની પ્રસન્નતા, માનવ દેહ મળ્યો છે, દેવોને દુર્લભ છે, દેવલોકમાં રહેલા દેવતાઓ આ દેહને ઝંખે છે, ક્યારે પ્રાપ્ત થાય મનુષ્ય ભાવ, ક્યારે પ્રાપ્ત થાય, ક્યારે પ્રાપ્ત થાય? અને એમને મળ્યો છે, મોટા વર્ગને તો ખ્યાલ પણ નથી। તમે તમારી જાતને પૂછો, હું તમને પૂછવાનો નથી, હા કે તમે વિચાર કર્યો, તમે વિચાર કર્યો કે કોઈ વખત તમને ગૌરવ છે?
બેનો પાસે કોઈ 10 લાખનું પેન્ડન્ટ હોય, શેપમાં રાખતા હોય ને એનું એને ગૌરવ હોય, લગ્નમાં ને બીજે ત્રીજે, હા મારા પિતાએ કરાવ્યું છે, મારા પતિએ કરાવ્યું છે, મારા ભાઈએ કરાવ્યું, મારા દીકરાએ કરાવ્યું, ગમે એને કરાવ્યું, એનું એને જે તમને આ માનવ દેહનું ગૌરવ છે કે આ પેન્ડન્ટ કરતાં ઘણી કિંમતી ચીજ મારી પાસે છે, મારી સાથે છે. 10 જણમાંથી 9.5ને ખબર પણ નથી, ખબર પણ નથી. મેં ચેકિંગ કર્યું છે નજીકના મિત્રો સાથે, આપણે ખ્યાલ પણ નથી. અદ્ભુત, હું બોલી શકું છું, હું જોઈ શકું છું, હું સ્પર્શી શકું છું, હું વિચાર કરી શકું છું. વંડર ઓફ ધી વંડર. તમે અનુભવ, તમે નથી અનુભવ. અમે આ કિનારે જોયું ને અમે પેલો કિનારો જોયો. પેલા પાસે આટલા પૈસા છે, પેલા ઇમ્પાલા લીધી, પેલાએ અમે પેલો કિનારો જોઈએ છે. અમે કોઈ દાડો આ કિનારો જોયો નથી. અમે એ ગૌરવ માન્યું ને, તમારી પાસે કેટલું બધું છે, ઓહો કેટલું બધું છે, દેવોને દુર્લભ મારી પાસે છે. અમે એનો વિચાર કર્યો નથી. શબ્દાર્થ બદલાવો જોઈએ. મને જે કેવું છે આ કેવું છે, ના તસ્ય પ્રતિમચ્છ મેરુ છે ઘેરે. તમે મનમાં કહેતો અમને ખબર, કેળવાય કે મને ઘણા કે કેળવાય કે નવું કહો. મને લાગે છે હું એનું એ જ કહું, એનું એ જ કહું. 365 દ્વારા એક જ મંગળાચરણ કરું, રોજ અર્થ બદલાતો જાય, રોજ અર્થ ભાવાર્થ બદલાતો. શબ્દાર્થ તો એનો એ રહેવાનો. શબ્દાર્થ એ બોડી છે, શબ્દાર્થ એ શરીર છે, તે શબ્દોનો અર્થ છે. ભાવાર્થ બદલાવો જોઈએ. શબ્દાર્થ તો 8 વર્ષ પહેલા હતો, એનો એ જ છે. જ્ઞાતશ પ્રતિમચ્છ મેરુ શિખરે, મેરુ શિખર ઉપર દેવતાઓ. હમણાં 30 લાખ પુત્રનો જન્મ થયો, ઇન્દ્રને ખબર પડી, સમજ્યા ને. સિંહાસન કંપ્યો, તદાય ચિંતે ઇન્દ્ર મનમાં કોણ અવસર એ બન્યો, શું બન્યું એનો ઉપયોગ મૂક્યો. ઓહો, રથક્ષેત્રની અંદર ક્ષત્રિય કુંડમાં માતા 30 લાખ પુત્રનો જન્મ. આ ક્ષણે બનવું જોઈએ, બનવું જોઈએ આ ક્ષણે. શબ્દાર્થ એનો એ જ છે. અને ઇન્દ્ર સર્વ દેવતાઓને સમજ્યા ને બોલાવી, અને સર્વ દેવતાઓ ભગવાનને લઈ અને મેરુ પર્વત ઉપર અભિષેક કરવા માટે આવ્યા છે. હમણાં આવી રહ્યા છે, આ રહે જો આ દેવો આવે છે, તમને દેખાય છે? તમે ચિત્રશાળા બનાવી હોય તો દેખાય. ને મારા વાર્તાલાપમાં એ દાડે જે કહ્યું, કથામાં આવે છે કે રાજાઓ દરેક નવો આવે, કોઈ સાર્થવા આવે, કોઈ દૂત આવે બીજા દેશનો, એને પૂછે શું ઘટે છે મારી રાજધાનીમાં. તમે પૂછો, તમે તમારી રાજધાનીના રાજા નથી લાગતા. કાં તો હું રાજા છું, કાં તો અજામ છું. વિક્રમની કથા યાદ આવે છે તમને? હું અને તમે બેમાંથી એક જ હોઈ શકે. હું અડધો રાજા હું ને અડધો અજામ હું, એ બંને નહીં. કાં તો હું રાજા છું, કાં તો અજામ છું. તમે નક્કી કરજો તમે કોણ છો. એ સમજ્યા ને, ચિત્રશાળા એ પૂછે છે અને પેલા કહે છે કે તમારે ત્યાં ખામી ચિત્ર. હું તમારી વાત કરું છું, હા મેં ચિત્રશાળા કરી છે મારામાં. હું એકલો 3 દાડા સુધી કોઈ ઓરડામાં પુરાઈને રહું, કોઈ બહારથી બંધ કરી દે ને, એટલા બધા ચિત્રો છે. ઓહો, કોઈ પાર નથી. તમે કોઈ 5, 10, 15 ચિત્રો ભેગા કર્યા છે? હું ઘણા મિત્રોને પૂછું છું, મિત્રોને નજીક ના, હા કે એકદમ બેસીને
ત્રણ કલાક સુધી સતત આનંદમાં રહી શકો છે. ખીરભાઈ ત્રણ કલાક અંદર કેમ રહેવાય કોઈ વગર? ચિત્ર થવું નથી. તમારી પાસે કોઈ એવું સ્મરણ નથી કે તમે એને વાગોળી શકો. તમે અંદર જવા પ્રયત્ન કર્યો નથી. અંદર જવા પ્રયત્ન કર્યા સિવાય અંદર જવા પ્રયત્ન એફર્ટ કરવો જોઈએ. અંદર જવું એટલે ખટખટાવવું જોઈએ, તો જ ખુલે અને તો જ તમે અંદર પ્રવેશ કરી શકો. અંદર જવા માટે પ્રયત્ન કર્યા સિવાય, એફર્ટ કર્યા સિવાય ધર્મ શરૂ થતો નથી, શરૂ થતો નથી. હું 12 મહિના દેરાસરમાં રહેતો ને પૂજા કરતો, ધર્મ શરૂ થાય. તમે માનો કિરમે બે વાર ખાવા માટે ને બે વાર નાવા માટે જાય છે બાર, બાકી 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 દેરાસર ને દેરાસર ને દેરાસર. પણ જો કિરણભાઈ અંદર ન ગયા હોય, અંદર જવાનો એને એફર્ટ ન કર્યો હોય, જો અંદર જવાનો એમનો પ્રયત્ન ન હોય, ધર્મની સ્પર્શના પણ થઈ નથી. તમે સમજી રાખજો, આ ભૂલવા જેવું નથી. અને તમે કોઈ દાડો દેરાસર ન આવ્યો, કોઈ દાડો તમને ખબર પણ ન હોય દેરાસર શું છે. સિદ્ધના 15 વેદોમાં અન્ય લિંગે સિદ્ધ કહેવામાં આવે. જેમને જેમને ઋષભદેવ કે વર્ધમાન નામ નહોતું સાંભળ્યું, નામ નહોતું સાંભળ્યું, જેમને ખબર પણ નહોતી આખા તત્વ શું છે, એક પરચું ભાવ પરચો હતો. નવકારનું એક પદ એ જાણતા નહોતા, એમને નમ્રતા સ્પર્શી, એમને નમ્રતા સ્પર્શી. મને નવકારના નવે પણ ખબર છે, ઉધર રાન બોલવો રહેતો નહોતો, પણ એમાં મભાઈ મંગલમ તરત જ આમ ઇલેક્ટ્રિક ટ્રેનની માફક હજી નમોડી અંતાલમ કહેતો હોય ને, પણ એમાં મભાઈ મંગલમ આવી જાય. તમે સમજ્યા ને? અરે 160 લોકો એટલો નોકારનો કૌતુક તું, તમે કહો તો 16 નોકારનો કૌતુક કરી આપો. નમોડી અંતાલમ નમો સિદ્ધાંત, પણ એમાં મભાઈ મંગલમ. બાર ને બાર છું મેં, તારા 12,000 નવકાર ગણ્યા, મેં 1,25,000 નવકાર ગણ્યા. તમને સ્પર્શ ના થવી જોઈએ અને ભાવની સ્પર્શ ના હોવી જોઈએ. હું 12,000 નવકાર કે 1,25,000 નવકારનો વિરોધ કરતો નથી. તમે જો કિરણભાઈનો સાધવાદ સંબંધી વાર્તાલાપ સાંભળ્યો હોય ને તો તમે સમજી શકશો કે બોલવામાં એક જ આવે, ચંદ્ર કે સૂર્ય, સૂર્ય કે ચંદ્ર. હું તમે ને તમારા પત્ની જોડે હોય ને હું જોવામાં બંનેને જોડે જોઉં છું, પણ બોલવામાં ભાઈ કે બેન, બેન કે ભાઈ એક જ બોલું ને, પણ પેલું એક સાથે બોલાય. સાઇમલ્ટેનિયસ યુ કેન નોટ સ્પીક, જીભનું લિમિટેશન છે. હું જ્યારે પહેલું નામ ભાઈનું દઉં છું તો તમે એમ નહીં સમજતા કે મને બેનનું મહત્ત્વ ઓછું છે, અને પહેલું બેનનું દઉં છું તો તમે એમ નહીં સમજતા મને ભાઈનું ઓછું છે. હું બંનેને જોઉં છું, મારે બંનેને એક સાથે મારે બંનેનું સ્વાગત કરવું છે. આઈ કાન્ટ ટેલ, પ્રકૃતિનું આ લિમિટેશન છે, સાતત છે. હું અત્યારે એમાં ઊંડો જતો નથી. મેં તમને એ દાડે કહ્યું એમ, કાન ખુલ્લા છે, શટર છે ને, આંખોને શટર છે, જીભને શટર છે. દારૂ તો જ બોલું, નહીં તો ન બોલું. કથા ભળવામાં જે કોઈ આ વાત તમારે સાંભળવું હોય, ના સાંભળવું હોય તો પણ, ના જોવું હોય તો આંખો બંધ કરી દઉં. રહસ્ય છે આખો માનવ દેહ પ્રકૃતિમાંથી જે મળ્યો છે, પારાવાર રહસ્ય છે. વિસ્મય 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 વંડરમેન્ટ, એનાથી અધિક વંડરમેન્ટ ક્યાંય નથી. તમે જો તમને વિચાર, પણ તમારે ભાવમાં જવું જોઈએ. વિચારો તો વિશેષપણે ચરવું, વિચારનો અર્થ એ છે વધારે અંદર જવું. કઈ વિચાર નથી કરતા. હું કેટલાક કઈ જાણું છું, કઈ નહીં કરતું નહીં. આનું આમ થયું, આને મને આમ કર્યું, આને આમ કીધું. નિગોદના જીવોને ક્યાં વાત કરો છો? નિગોદનું સ્વરૂપ સમજ્યા ને એન્લાર્જ કરેલું હું જ છું. જો તપાસું તો
બિલકુલ મારા હૃદય કેન્દ્રમાં હું છું, મને ન બોલાવો, મને આમ કીધું, મને આમ કીધું. 24 કલાકમાં મેં બીજો કોઈ વિચાર કર્યો નથી. ગુનો છે જે સાધન પ્રકૃતિ તરફથી આપવામાં આવે છે એનો સદુપયોગ ન કરવો, ધેટ હેઝ બીન કોસ્મિક ક્રિમિનલ. કોસ્મિક ક્રિમિનલ, તમે સમજ્યા ને? આમાં કોઈ કારણસર આપવામાં, મને મનુષ્ય, તમને મનુષ્ય શા માટે બનાવવામાં આવે? કોસ્મિક ઓર્ડરને કોઈ કામ કરાવવાનું હતું અને એ કામ એને સોંપ્યું. કામ કરવાને બદલે આપણે આપણે ઓરો ઓડીને ઊંઘી ગયા. હું તો ભૂલી ગયો, ભૂલી ગયો તો કહી દે, હવે તમે બાજુ પર જાઓ, આ જીવન પૂરું થયું, ફરીથી નહીં આપવામાં આવે. ચંદ્રમાં કહ્યું છે મનુષ્ય ભાવ એક સાથે એક વાર. આ વખત મને મળ્યો કિરણભાઈ, બીજી વાર મનુષ્ય ભાવ મળે, ત્રીજી વાર મનુષ્ય ભાવ મળે, મળી શકે, ચોથી વાર, 8-9 વાર મળે કોન્સેક્યુટિવ. હું પાછો મરીને મરીને વનસ્પતિ બનું, પાછો મનુષ્ય બનું, હું મરીને નરકમાં જઉં, પાછો ઝાડ બનું, પાછો મનુષ્ય બનું, પણ એક સાથે કોન્સેક્યુટિવ ક્રમમાં 8-9 વખત મનુષ્ય ભાવ મળે. અને જો હું મોક્ષે ન જાઉં, હા, અનંતો કાળ સ્થાવરમાં જવું પડે, પૃથ્વીમાં પાણીમાં અનંતો કાળ ફરી ફરીને ત્યાં. તમે કહો તમે શું કહો છો? એનો અર્થ આ છે, તમે સાર્થક નથી કર્યો, તમે પ્રકૃતિની ઉપેક્ષા કરી છે. જે કામ તમને સાદામાં સાદું, હો સાદામાં સાદું, મારા બાપે મને બતાવ્યું કે દીકરા બહાર જાય છે તો આ કાગળ ટપાલમાં નાખી દેજે, હું સીધો કાગળ લઈને હોટલમાં જઉં, વાંધો નહીં. તમે સમજ્યા ને? હોટલમાં જઈને જુગારખાનામાં જઉં, વાંધો નહીં. મેં સાંજ પડી ગઈ ત્યાં સુધી કાગળ નાખ્યો, હા, મને કાગળનો ખ્યાલ જ નહીં રહ્યો. મારો બાપ મને કહે છે કે બેટા બીજી વાર નહીં બોલાવું તને, હું એકવાર મૂર્ખામી કરું છું, બીજી વાર મૂર્ખામી કરું નહીં. એ પરમ તત્વ કોસ્મિક ઓર્ડર ફરી ફરીને મૂર્ખામી કરતું નથી, એ તમને ચાન્સ નહીં આપે, એ ચાન્સ નહીં આપે. હું આ તમને શાસ્ત્રની વાત કહું છું, ભગવાને કીધેલી કહું છું, ભગવાને કીધેલી આ કહું છું. તમે જો નહીં જાગો ને, નહીં જાગો, સમજ્યા ને? તો ગયું, તો ગયું. ઇતિહાસમાં કેટલા દાખલા છે, પૃથ્વીરાજ ચૌહાણ નહીં જાગ્યો, સંયુક્તાનું હરણ કરીને લાવ્યો હતો, સમજ્યા ને? એ પૃથ્વીરાજ ચૌહાણે, હા, સાબુદીન ગોરીને 17 વખત હરાવ્યો હતો. અને સાબુદીન ગોરી કે મેં તુમારી ગાય હું, મેં તુમારી ગૌવા હું, છોડી દીધું. એ પૃથ્વીરાજ હારી ગયો, હારી ગયો, કારણ કે ઊંઘી ગયો. એ ઊંઘી ગયો, આપણે બહુ જ લઈએ એમાંથી. તમે જો જાગવાનો પ્રયત્ન નહીં કરો, જાગીને ભાવમાં જવાનો નહીં કરો, હું તમને જે કહું છું એ આ કહું છું, શબ્દાર્થ એનો એ જ છે. અને એટલે સાતશ્યાપતિ મત્સ્ય મેરુથી કરે, મેરુ શિખર ઉપર ભગવાનનો જન્મ અભિષેક કરવા માટે દેવતાઓ ભગવાનને લઈને આવ્યા છે. ઇન્દ્રના ખોળામાં ભગવાન બેઠા છે, 250 અભિષેક પૂરા થઈ ગયા. હું તમને શબ્દાર્થ કહું છું, 250 અભિષેક પૂરા થઈ ગયા, સમજ્યા ને? અને એ વખતે સચ્ચા વિભોર થઈ તવે સચ્ચી હાજર ઇન્દ્રની પટરાણી, પહેલા દેવલોકના ઇન્દ્રની પટરાણી, સૌધર્મ ઇન્દ્રની પટરાણી સચ્ચી એ ત્યાં હાજર હતી. હા, ભગવાન સામે જોઈ રહી હતી, ભગવાન સામે શું જોતી હતી? પ્રભુ સામે સાથે એની ભક્તિ હતી. ના ના ના, ભગવાન એટલા સુંદર હતા,
અને સચીને પોતાના સૌંદર્યનો ગર્વ હતો કે દુનિયામાં મનુષ્યમાં તો છું, દેવતાઓની દેવાંગનામાં મારા જેટલું રૂપ કોઈનું નથી. અને સચીને આ ગર્વ હતો એટલે ભગવાનની સામે જુએ. દરેક જણ ક્યાંય કોઈ સામે જુએ છે, પરપસ છે, હેતુ છે. તમે વિચાર કરજો, તમે દરેકમાં ભગવાન તમે શું કરવા જુઓ છો? કોઈ હેતુ છે, કાં તો ભયનો હેતુ છે, કાં તો લાલચનો હેતુ છે. ના ના ના, હવે કોઈ વાર ફુરસતે ભગવાનને જોઈએ ને મોક્ષમાં દાખલ કરી દે છે આપણને. હેતુ છે, સચીનો હેતુ હતો, એ હેતુ એ હતો. આટલું બધું રૂપ, આનું રૂપ અમારી હરીફાઈ કરશે. લોકો કોઈ વાર કહેશે કે અરે આ સચી, હા એ આની સામે, આ વર્ધમાન સામે સમજા ને રૂપથી હીણ લાગે છે. સચ્ચા વિભો શૈશવે રૂપ અવલોકન વિસ્મયા તરતરસ, એ રૂપનું અવલોકન કરતી. છાત્રકારે આ શબ્દો મૂક્યા છે. હું 8 વર્ષ પહેલાનો શબ્દાર્થ પણ નથી કહેતો તમને. તમે આજે વિચાર કરશો તો તમારું એડવાન્સમેન્ટ એટલું બધું 8 વર્ષના સ્વાધ્યાયમાં થયું છે, હા તમે સમજી શકશો. રૂપ અવલોકન વિસ્મયા, વિસ્મય થઈ ગયો. સચીને લાગ્યું રૂપ આટલું હોય ને, મારી આંખોમાં કંઈક એવું થયું લાગે કે મને આટલું બધું દેખાય છે, કંઈ કાઢી નાખું, કંઈ થયું હોય તો, કંઈ પિયા લાગ્યા હોય તો, પડેલ આવ્યું હોય તો. એટલે સચીએ આંખો લૂછવા માંડી. સચીને થયું ભ્રાંત્યા ભ્રમ ચક્ષુ થા, મને પોતાને મારા ચક્ષુમાં મારી જોવાની પ્રક્રિયામાં કંઈક કંઈક સમજ્યા ને ખામી, ભ્રાંતિ લાગી. ભ્રાંત્યા ભ્રમ ચક્ષુ થા ઉન્મૃષ્ટમ નયના પ્રવાહ ધવલિતમ. જેમ આંખો લૂછીને તમે વિચાર કરજો પ્રભુનું રૂપ, એમનું નામ વર્ધમાન હતું, નામ વર્ધમાન હતું, ક્ષણે ક્ષણે વધતું જતું રૂપ. તમે કહ્યું ક્ષણે ક્ષણે વધતું જાય. ભગવાનનું રૂપ એવું હતું, ભ્રાંત્યા ભ્રમચક્ષુમ નયન પ્રવાહ ધવલિતમ. જેમ એને આંખ લૂછીને જોયું ને, ભગવાન વધુ સુંદર હતા, હજી વધુ સુંદર હતા. વિલો કે ભગવે જોઈ રહી ઉન્મૃષ્ટમ નયન પ્રવાહ ધવલિતમ. વિલો કયા શંક, એને શંકા થઈ, હવે હવે શંકા થઈ એને. ઓહો હો, 250 દેવતાઓએ ખીર સમુદ્રના જળનો અભિષેક કર્યો છે ને, એટલે ખીર સમુદ્રનું જળ સમજ્યા ને, દૂધ જેવું સફેદ હોય એટલા ધોળા લાગે છે. ઓહો હો, હવે મને સમજાય ગયું. વિલો કયા શંક, વિલોકન જોતા જોતા એને આવતા લેમ્પ્રેન છે. તમે વિચાર કરજો, સચી પણ લેપ્રેન થિંકિંગ થી વક્રમ વ્યસ્ય, એટલે એને થયું વક્રમ વ્યસ્ય પુનઃ પુનઃ સજયતુ. એને પોતાના પાલવ વડે, હા ઇન્દ્રના ખોળામાં રહેલા એવા બાળ સ્વરૂપ ભગવાનનું મોઢું એને લૂછવા માંડ્યું કે દૂધ લૂછી નાખો, એટલે એનું ઓરિજિનલ પ્રગટ થાય. અને જેમ જેમ એ લૂછતી ગઈ ને, એમ એમ પ્રભુનું રૂપ વર્ધમાન હતું. નામ જ વર્ધમાન હતું, એટલે નામ વર્ધમાન હતું નહીં. તમે હૃદયમાં સ્થાપના કરો તો વર્ધમાન થઈ જાય, દ્રવ્ય વર્ધમાન થઈ જાય, તમારો આત્મા વર્ધમાન થાય, એ વર્ધમાન છે. તમારા હૃદયમાં જેની સ્થાપના વડે એ વર્ધમાન થાય, એ આ વર્ધમાન છે. સમજાય ને? એવા વર્ધમાન સ્વામી તમારું કલ્યાણ કરો. છત્રકારે આ કહ્યું છે, અદ્ભુત કહ્યું. મેં તમને કહ્યું એમ, તમે શબ્દાર્થને શબ્દાર્થને પકડીને ભાવાર્થ માટે, તમે એક વાર શબ્દાર્થને પકડી ન લો, ચોથું પગથિયું પકડવાનું છે પાંચમા ઉપર જવા માટે, કે ચોથાથી નીચે આપણે પહેલા પર આવીને જઈએ.
કારણ કે ચોથાથી નીચે તમે ચોથા ગુંથાને તે નીચે પડો તો પહેલાં ઉપર જાઓ. પકડી રાખવાની સાત્રે વાત કરી એટલે ઉપર ન જવું એમ નહીં, પકડી રાખવાનું. તમે અધિક અંદર જાઓ, તમે અધિક અંદર જાઓ. નાતશ્યા પ્રતિભત્સ્યમે, સ્નાન કરી એક એક શબ્દ લો તમે. નાતશ્યા ભગવાનને નવડાવવાના હતા, આપણા પોતાના મનને નવડાવવાનું હતું, મનની શક્તિને નવડાવવાનું હતું, સચીને નવડાવવાની જરૂર હતી. તમે સમજવા પ્રયત્ન કરજો. એ કહેવાય છે એમ કે ભગવાનને લઈને દેવો નવ ઉપર નવ દેવો કોણ છે? કોણ છે કહું ધર્મેન્દ્ર? કઈ આર્કિટેક્ટ છે? સૌ ધર્મેન્દ્ર એ મન છે, બીજું કઈ નથી. સૌ ધર્મેન્દ્ર મારી અંદર છે, તમારી અંદર છે. અને સચ્ચી કોણ છે? સૌ ધર્મની શક્તિ એ સચ્ચી છે. આ જે વળ્યો હું ને તમે એ ગર્વ લઈએ છીએ, સમજા ને? અમે કોમ્પ્યુટર શોધ્યું ને, અમે મિસાઈલ શોધ્યું ને, અમે આ શોધ્યું. સચ્ચી નો અહંકાર છે. અને સચ્ચી એ અહંકાર, માનવીનું મન એ અહંકાર કરે છે. અમે એક દાડો મનુષ્ય બનાવી દઈશું. મને મારા મિત્રના જુવાન દીકરાઓ કહે છે, કિરણભાઈ હવે કોમ્પ્યુટર કવિતા બનાવે ને, પેઇન્ટિંગ કરે ને, કોમ્પ્યુટર તું ન કરી શકે, સમજાને? હજુ કોમ્પ્યુટર કોઈ કિરણભાઈ બનાવતે? મને એ જોવું છે, સમજાને? કે તમે એ ધારો છો કે ભગવાન વર્ધમાન પણ કોમ્પ્યુટર બનાવશે, તમે સમજી ગયા? આ સચ્ચીનો અહંકાર છે. સ્નાન સચ્ચીને કરાવવાનું. શાસ્ત્રમાં આવ્યું તમે સવાર નાનો વહેલો દેરાસર જઈ અને સમજાને ભગવાનને અભિષેક કરી અને અંગલ ઉછળા. કોના અંગલ ઉછળા કરવાના છે હું તમને પૂછું છું, આપણા પોતાના. તમે આને નવડાવો છો, એના ઉપર ધૂળ લાગી હોય, તમારી ધૂળ જુઓ કેટલી લાગી. હજી આપણને હવે પૂરો અડધો કલાક થયો નથી, કેટલી ધૂળ લાગી છે જુઓ ને, એ વિચાર કરો. કર્મની ધૂળ કેટલી લાગી છે, આપણે આપણને નવડાવવાના છે. શાસ્ત્રમાં કહેવાય આમ, નવણની પૂજા રે નિર્મલ આત્મા. ભગવાનને નવડાવવા વડે આપણા આત્માને નિર્મલ બનાવવાનો છે. બધી નવણ પૂજાઓ તમે જુઓ તે આ બતાવે છે. નામ ભગવાનનું આવ્યું. તમે ભગવાન ઉપર ચંદનથી પૂજા કરો, શીતળતા મારાને તમારામાં આપવી જોઈએ. ઉકલા ઠુકલા ઠુકલા 104 ડિગ્રી થાય ને લોકો. અરે ભાઈ તમે, તમને ઉકલાટ બહુ થાય છે ખબર પડી. આમ કરવાથી કોઈ એર કન્ડિશન ચાલે છે? નથી ચાલતું. લોકો અંદર અંદર રહી શકતા નથી, બતાવવા માંગે છે. અરે બહારનો ઉકલાટ, તમે અંદરનો ઉકલાટ શાંત થાય સમી જશે. મને ચિંતા છે ને અંદરના ઉકલાટની, હું તમને ખરું કહું છું. પૃથ્વી પર બહાર પોલ્યુશન આવી રહ્યું છે એનું મને એટલું મહત્વ નથી, છે, હું ચિંતિત છું. આઈ એમ ઓલમોસ્ટ વરી. અંદર જે પોલ્યુશન આવી રહ્યું છે તમે એ સુધારવા પ્રયત્ન કરો. દરેક વ્યક્તિ પોતાની અંદરના પોલ્યુશનને કાઢવા પ્રયત્ન કરે, જુદું બંધ, બિલકુલ જુદું બંધ, જુદું બંધ. તાતશ્યા પ્રતિભત્સ્ય મેરુ શિખરે, અને મેરુ શિખર એક એક શબ્દ લો તમે. આપણી પોતાની અંદર મેરુ શિખર છે. મારી અંદર જે મેરુદંડ છે ને, હજી વિજ્ઞાન એનું મહત્વ, આ કરોડ રજ્જુમાં રહેલા મણકાઓનું મહત્વ નથી શોધી. હું લેટેસ્ટમાં લેટેસ્ટ વિજ્ઞાનના ટચમાં છું. તમારામાં જ કોઈ કોઈ આખું મેડિકલ સાયન્સ જાણતું હોય, તમે જેટલું લેટેસ્ટ જોતા હશો હું એટલું જોઉં છું. અને હું એમાં વધારે એનો ડીપ સાયકોલોજીકલ અને સ્પિરિચ્યુઅલ એ રિલેશનશિપ પણ જોઉં છું. એક એક કરોડ રજ્જુના મણકાની મારી ભાવનાઓ અને વિચારતા તો શું સંબંધ છે? તમે મને ઇગ્નોરન્ટ નહીં સમજતા, હું રોંગ હોઉં એ બને, મારું જજમેન્ટ રોંગ હોય,
મેડિકલ સાયન્સ જાણતું નથી. આ મેરુ શિખર આ છે, આ મેરુદંડન, આ મેરુદંડનું સમજાને સિદ્ધિ કરોડરજ્જુ એ માનવીની છે, માનવીની, હ્યુમન બેકબોન. ઉરાંગ ઉટાંગ અને ચિંપાંઝી અને એ પણ આ બાકી છે, તો બાકી છે. સુષુમ્નાની અંદર આત્મા ઉર્ધ્વમુખી નહીં થઈ શકે, ચિદાનંદમાં નહીં વિહાર કરી શકે. બાકી કરોડરજ્જુ પશુઓની છે, બાકી છે. ગાયની, ભેંસની, ઘોડાની, બળદની છે બાકી. ઘોડો વફાદાર હોય, નાના પ્રતાપનો ઘોડો ચેતક હોઈ શકે, પણ કરોડરજ્જુ બાકી છે, લિમિટેશન છે. કૂતરો, મેં કૂતરાના ઘણા ગુણો જાણ્યા છે, મને અનુભવ છે, કરોડરજ્જુ બાકી છે, એના પ્રોગ્રેસની લિમિટેશન છે. એક જગ્યાએ પ્રોગ્રેસ અટકી જશે, અટકી જશે, અવશ્ય અટકી જશે. સમજાયું? ઝાડની ઊંધી છે, ઝાડની કરોડરજ્જુ છે, ઝાડ જીવંત છે. તમે માનતો નહીં ઝાડ, કે તમે એમ લાગે, અરે ઝાડ, ઝાડ મારા ને તમારા કરતા વધારે સેન્સિટિવ છે. ના, વિજ્ઞાનમાં અત્યારે છેલ્લા 25-30-35 વર્ષમાં સંશોધન થઈ રહ્યું છે. પ્લાન્ટ કેન સ્પીક, ધે કેન વીપ, છોડવા રડી શકે, હસી શકે, તમને આવકાર આપી શકે. હું અત્યારે અહીંયા ધન્યકુમાર અહીંયા નાકા પર ઊભા છે, બાપરા ઘંટી મારે વારંવાર મને સંભળાય છે કે અરે ભાઈ, હા તમારે હજી 2 વર્ષ જ આ વાત ચલાવવી છે કે હવે આવતો વિભાગ આવતે વર્ષે. હા, મારો હિસાબ તો ચૂકતે કરો, મને કહેવું છે તમને, તમે સમજ્યા ને? એટલે હું અત્યારે આ પ્લાન્ટનું વર્ણન નથી કરતો, લેંગ્વેજ છે એમની પાસે, જ્યાં બોલે છે. તમે સાંભળ્યું કહો છો, તમે સાંભળવાનો પ્રયત્ન કરો. ઝાડની છાયા તો લીધી. કોઈ વાર રાજસ્થાનમાં યાત્રા કરવા જતા મોટા ઝાડ નીચે અહીંયા બેસીને ખાઈએ ભાતું ભાતું. હવે ચલો ગાડી ઉભી રાખો ભાઈ, સરસ. તમે થેન્ક યુ કીધું. હું મિત્રોને પૂછું છું, અમે યાત્રા કરવા ગયેલા મિત્રો, હું ઝાડને થેન્ક યુ કીધું નથી કીધું. જાણે મને કમ્પ્લેન કરતું હતું કે કિરણભાઈ, તમારા ઘણા મિત્રો અહીંયા આવે છે, મારો ઉપયોગ કરે છે, હા તમે હજી એમને ગ્રેટિટ્યુડ નથી શીખ્યું. હા, મેં કીધું મારો કોઈ શીખવવાનો દાવો ઓછો છે ભાઈ. હું જાણને કહું છું, જાણ સાંભળે છે, જાણ બોલે છે, એ ટ્રી કેન ટોક. તમે જો સાંભળો તો હિમાલયમાં એક મહાત્માએ મને કહ્યું હતું કે એક વખત મહાત્મા, હા, એક મોટા ઝાડ નીચે બપોરનો તડકો ઘણો હતો, સૂઈ ગયા હતા. ઝાડ ઊંઘવા ન દે, ઝાડ કે મારે કંઈ કહેવું છે, મારે કહેવું છે. મેં મહાત્મા કહે કે મેં કીધું કે ભાઈ ચાલુ બેઠો તો મેં મહાત્માએ કે ઝાડે કીધું કે મને એટલી વેદના થાય છે. મેં મહાત્મા મને કહે, કિરણભાઈ હિન્દીમાં મહાત્મા બોલતા હતા, હું તમારી પાસે ગુજરાતીમાં કહું છું. એ મહાત્મા મને કે કિરણભાઈ, હું ઝાડ કેને લગા, તો કે હું ઊભો થયો, મેં ચારે બાજુ જોયું, એક જગ્યાએ પાછળ આટલો ખીલો, આટલો. મેં મહાત્માને કીધું કેટલો ખીલો થાય, દેખાય અમકો દેખાય. હા, એમને હાથ કરીને આમ કીધું, આટલો અડધો ઝાડના થડમાં. હા, કોઈ જોવાની હોય ઠોકી બેસાડ્યો, હું જોવાની આવું એ માટે કહું છું. વૃદ્ધો આવું સાહેબ કરે નહીં, હા, ગમે એવો દુષ્ટ વૃદ્ધ હોય ને, કારણ કે એટલે હાથમાં તાકાત ન હોય ને, એટલે હું આ જોવાની આ શબ્દ વાપરું છું. ઠોકી બેસાડી લખેલું. એ મહાત્માએ જોયો, મહાત્મા મને કે હવે કાઢવો કઈ રીતે. અડધો ખીલો ઝાડમાં ઘૂસી ગયેલો. એ મહાત્મા કે હું એવા 2 પથ્થર લઈ આવ્યો એ કરી છું. મને કે કિરણભાઈ, 35-40 મિનિટ થઈ ખીલો કાઢતા. એ ખીલો કાઢીને મેં એક જગ્યાએ બાજુ પર મૂકી દીધો કે કોઈ પાછો દુરુપયોગ ન કરે. સમજા? મોટું કાણું પડેલું આટલે સુધીનું ઝાડમાં. સમજા કે નહીં?
હું સુઈ ગયો, જાડે આભાર માનવા લાગ્યો કે મહાત્મા મેં આપકા બહુ આભાર માન. તમે વિચાર કરજો, દુનિયામાં એક જ પ્રાણી એવું છે જે કૃતજ્ઞ છે. ઇન ગ્રેટિટ્યુડ, બાકી પશુ પક્ષી ક્યાંય કોઈ કૃતજ્ઞતા માન્યા વગર રહે નહીં, ગ્રેટિટ્યુડ ફીલ કર્યા વગર રહે નહીં, ઉપકાર માન્યા વગર રહે નહીં. હું આજ વિષય ઉપર લેક્ચર આપું ને 10:30 વાગી જાય અહીંયા. અહીંયા મને આ વિષયને લંબાવો નથી, આપણે તવત થવાનું છે. ક્યારે આટલા ડેવલપ ઇવોલ્વ ઇવોલ્યુશનને ક્લાઇમેક્સ ગણાવતા અમે 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 અધમતાની આ અવધિ ઉપર છીએ કે અમે આભાર માની શકતા નથી. અહીંયા આપણે સચ્ચીનું જ્યારે એ લઈએ છીએ ને, આ કરોડરજ્જુ હું થી કરોડરજ્જુ જાણી છું, તમે સમજ્યા કે નહીં? અને જે જગ્યાએ કરોડરજ્જુ કપાઈ ગઈ છે, મસ્તક કપાઈ ગયું છે, નિગોજ છે, નિગોજ બીજું કંઈ નથી. નિગોજ એ છે, હા, મસ્તક કપાઈ ગયા, મસ્તક જ નથી નિગોજ, નિગોજને મસ્તક જ એની ઉપર કે નીચે એવું કંઈ નથી. એની ઉપર મારી ઉપરની સાઈડ આ છે, નીચેની આ છે. હું હમણાં આમ ઊંધો થઉં ને તમે કોઈ શીર્ષાસન કરી દઉં. નિગોજ ઓલવેઝ શીર્ષાસનમાં છે, આ નિગોજની અવસ્થા છે, આ નિગોજની અવસ્થા છે. આ મેરું શિખર છે, આ મેરું શિખર ઉપર ઠેક નીચે મૂલાધારમાંથી ક્ષત્રિ કુંડ, મૂલાદે કુંડ છે, ક્ષત્રિયનું કુંડ આવ્યું. પરસાદની પૂજા તમે કોઈ દાડો ભણાવી છે? હા, કે ભગવાન નીકળ્યા, હા, પ્રભુ પારત ના તો સીધા આવ્યા, કાદંબરી અટવી આવ્યા, કુંડ નામે સરોવર ત્યાં કુંડ આવે છે. એ કુંડ આવે છે, એ મૂલાધારની સંજ્ઞા છે, એ મૂલાધારનું સિમ્બોલિઝમ છે. કુંડ નામે સરોવર તીરે, સમજ્યા કે નહીં? એટલે અહીંયા અહીંયા આ મેરુ પર્વત ઉપર ભગવાનને નીચેથી દિવ્યત્વ દ્વારા દેવોટ લઈ જઈ શકે. દેવતાઓ આવે છે ને ઉપર, એ દેવતાઓ છે, દિવ્યત્વ છે. તમે અંદર જતા જાઓ, જ્યાં જ્યાં અંદર જશો ને એક એક લેવલ પર ભાવની વ્યાખ્યા બદલાતી જશે, તમારી ભાવની વ્યાખ્યા બદલાતી જશે, તમારું રહસ્ય બદલાતું જશે, એ બદલાતું જશે. મેં તમને કહ્યું હતું એમ, એક શબ્દાર્થ છે, પછી એક ભાવાર્થ છે, પછી એક યોગાર્થ છે. સમજ્યા ને? યોગ સાથે તમને કોસ્મિક ઓર્ડર સાથે જોડી આપે, યોગાર્થ છે. સમજ્યા ને? પછી પછી રહસ્યાર્થ છે, તત્વાર્થ છે, અનુભવાર્થ છે. તમે શબ્દાર્થ મળીને બેસી રહે, તમે આની પાછળની ડેપમાં જવાનો કોઈ 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 પ્રયત્ન નહીં કરો. તમારે ગૌતમ સ્વામીને કહેવું હતું ને કે ભગવાન શબ્દાર્થ સિવાય મારી પાસે કંઈ આવતું નથી, કંઈ આપો તમે, કંઈ ઉઘડે અંદર, હું વાઇબ્રેટ થઉં. તમે પ્રયત્ન કરશો તો જ વાઇબ્રેટ થશો, નહીં તો નહીં થઈ શકે, નહીં થઈ શકે. સમજાય ને? અને શ્લોક બસ સત્રકાર એમાં પૂરો કરે છે. સમજ્યા છું? એ લુગડું લઈને ભગવાનને લૂછવાના નથી, એ લુગડું લઈ અને સચ્ચી પોતાને લૂંટતી હતી. શું લૂંટતી હતી? રૂપ વધે, આ રૂપનું અભિમાન ઘટે, એ લૂંટતી હતી. મારા રૂપનો અહંકાર મને ક્યારે ઘટે? મારા જ્ઞાનનો અહંકાર, મારા ધનનો અહંકાર, મારી શારીરિક શક્તિનો અહંકાર, મારી પાસે મેં અત્યાર સુધી ભેગા કરેલા સાધનોનો અહંકાર કેટલો ઘટે? ઘટાડવા માટે અમે પ્રયત્ન શું કરે? તમે જજો વધારે. સમજ્યા ને? હું તમને શ્લોકની એક ચાવી આપીને મૂકી દઉં છું.
એનો એ શ્લોક છે. કાલે આપણે વાત કરી, હું બીજી વાત કરી આ શ્લોક ઉપર. જ્ઞાતશાપતિમાં સમય રુચિ કરે એમાં જ ભરેલું છે. તમે આશ્ચર્ય નહીં પામતા, ભગવાન પોતે વાણીથી જે બોલતા ને દરેકને પોતાનો અર્થ સમજાય. અને એની અંદર નીચામાં નીચી ભૂમિકાના મિથ્યાત્વી આત્માથી માંડી માંડી સમજાને કેવલી શુદ્ધાંત એનો અર્થ એને સમજે. કેવલી શુદ્ધાંત તમે કહે તો કેવલીને શું અર્થ સમજવાનો હતો? એ અનુભવતા હતા એ સમજાય. કેવલીને ખુશી એ થાય, અમે અનુભવીએ છીએ પણ વાણીમાં કહી શકતા નથી. હા, આ જે ઉત્તમ સિદ્ધ બનવાના છે કેવલી, પણ હું ડીપ વાત કહું છું, કેવલી મૃત્યુ પામીને સિદ્ધ બનશે. સામાન્ય સિદ્ધ અને લોગસ્થમાં આવ્યું જે લોગસ્થ ઉત્તમા સિદ્ધ, આ ઉત્તમ સિદ્ધ બનશે. ઉપર ડિફરન્સ છે. અહીંયા અહીંયા આર્યન થઈને સિદ્ધો થયેલા, જે આર્યન થઈને સિદ્ધ બન્યા છે, કેવલીને એની ખુશી હતી. હા, કે આશ્ચર્ય છે, અમે અનુભવેલું આ વાણીમાં મૂકી શકે છે. ના ના, નહીં તો હું તમને પૂછું છું, તમારા શ્રવણમાં કેવલી શું કરવા બેસે? તમે કેવલીને કહો સાહેબ પધારો, ભગવાન વ્યાખ્યાન કરે છે, કેવલીને ખબર છે. હા, કેવલી જે અનુભવે છે ને પ્રભુ કહી રહ્યા છે. વાણીમાં આવું દુર્ગમ છે. તમે વિચાર કરજો. હા, વિચાર કરીને મને ખબર છે, મારા મિત્રો મને કહેતા હોય છે, તમે પણ મારા આત્મીય છો. તમે કહો કે કિરણભાઈ અમને આ વિચારો આવતા નથી. તમે ભગવાનને પ્રાર્થના કરો, શુદ્ધ દેવતાની ભક્તિ કરો, ઓમ એમ નમઃ, ઓમ એમ નમઃ. પ્રભુ તમારી કૃપાથી ભક્તા જતા અર્થો અમને પ્રાપ્ત થયો. કોતો ખરા, તમે માંગ્યું એની પાસે. ભગવાનના વધતા જતા અર્થો મને ક્યારે આવે? ચાવી ગયા, તમે કહેતા જો આવતા જશે. તમે અર્થોને આમંત્રણ આપ્યું છે, હું તમને પૂછું છું. હા, મારા મને કિરણ કિરણભાઈ મારે ઘેરે આવજો, મારે ક્યાં તમે આવો, એક વાર આવો. હા, તમને તો અનુભવ છે, 10 વાર કીધું. હા, પણ હજી હું આવ્યો નથી તમારે ઘરે. તમે અર્થ માટે એક વાર કીધું ભગવાનને કે નવા અર્થો તમે મારામાં આવો, કીધું કીધું. તમારે કહેવું પડશે. આપણે ધન્યકુમારની કથા બધી અમે જેટલું કહેવાય એટલું છે. આમાં જેટલું તમે આગળ ને આગળ તમે ચાલો ને એમાં એટલું ભર્યું છે, એટલું ભર્યું છે. સાત્વિકતા મને એ એ લાગે જેમ ભર્યું છે. દૂધ વડે ભગવાનનું મોઢું ધોયું હોય, હા, ખીર સમુદ્રના નું જળ દૂધ જેવું છે, સમજ્યા ને? એ વડે ભગવાનનું મોઢું શ્વેત, આ જે છે પરમ સાત્વિક ગુણ છે, એને લૂછી નાખવું પડશે. તમસ તો કાઢવું પડશે, રજસ પણ કાઢવું પડશે, આ પરમ સાત્વિકતાને પણ કાઢવી પડશે. એ ત્રિગુણાતીત છે, આત્માનો અનુભવ તમસ રજસ અને સત્વથી પણ પરે છે. હું સમય દર્શનની વ્યાખ્યા છે. આ સમય કઈ કઈ વાત છે, તમે અંદર જવા, તમને આશ્ચર્ય થઈ જશે. તમે નાચી ઉઠશો, ગેટે નાચો તો કાલિદાસનું શાકુંતલ માથે મૂકીને તમે નાચી ઉઠશો, ભગવાનની આ વાણી માથે મૂકીને. તમે સમજાય ને? કોઈ કદાચ ગાંઠ પણ એવું આવી જાય કે તમે ન્યુયોર્ક ટાઈમ્સ વાંચવાનું સવારે મૂકી દો, ડાઉ જોના ભાવ જોવા માટે તમે જે વાંચો છો ને ક્યાં પહોંચ્યું, આપણે ક્યાં ઊભા છીએ, મારું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં આવ્યું. હા, તમને થશે આ ઇન્વેસ્ટમેન્ટ કરું, સમજ્યા ને? બધું ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું. આ ભગવાનની વાણી છે, ભગવાનની વાણી આ છે. એક વાર સ્પર્શવી છું વાણીની પાત્રતા. કોઈમાં આવી હોય, ધનાજીમાં આવી, પ્રતિષ્ઠાન પૂરની અંદર સંસાર શેઠનો આજે પુત્ર છે,
જેની કથા આપણે શરૂ કરી છે, સમજા કે ને? એ કુશલાનો મંદિર પુણ્ય વાવીને આવ્યો હતો, કુશલાનો મંદિર પુણ્ય. અને આપણે કથા એ માટે કરીએ છીએ, મોક્ષ આપનું લક્ષ્ય છે અને સાધન તરીકે કુશલાનું મંદિર પુણ્ય વાપરું છું. સાધન તરીકે વાપરું કુશલાનું મંદિર પુણ્યનો ઉપયોગ આપણને માનવ દેહ મળવો, મને મળ્યો જ માનવ દેહ. તમે સમજ્યા ને? મિલિયન નહીં, બિલિયન નહીં, ટ્રિલિયન ડોલર્સ મને મળ્યા હોત. હા, હું બેરોને મૂંગો હોત તો શું કરત મને, કોને તમે? મારે લીધે ધન છે કે ધનને લીધે હું છું? મને ટ્રિલિયન નહીં, મિલિયન, બિલિયન નહીં, મિલિયન નહીં. અરે, $10 મારા ખિસ્સામાં હોય ને, મારી જે સમજણ છે, હું ચક્રવર્તી છું. સાધન છે, આ સાધન છે. હા, એ સાધન જો મળ્યું હોય, મળ્યું છે, અહીં એકત્ર થયેલા કોને નથી મળ્યું? માનવ દેહનું સાધન મળ્યું છે, જિજ્ઞાસા મળી છે, આ ચિન્માને સાંભળવાનો ભાવ તમને મળ્યો છે. ચાલુ દિવસે મંગળવારે અત્યારે 8:15 વાગે આવીને ઘેર 11:30 વાગે પહોંચવાનું, સમજા ને? તો કોણે શીખ્યું તમે? તમારે ભગવાનની વાત સાંભળવી છે કે પ્રભુએ શું કીધું છે. તમારી અંદર આ જિજ્ઞાસા છે, આ જાગૃત ગણું છે તમારામાં. તમે તમારામાં નથી એમ નકો, તમને દેખાતું નથી. તમારી અંદર આ છે એટલે તમે શાંતિથી બેઠા છો. સમજણ છે, મારી કડવી વાતો સાંભળવાનું બળ છે, ધીરજ છે. મને ભાઈઓ બહેનો મળે, મને કહે છે, હું માફી માંગુ છું કે હું ખૂબ કડવું કહું છું. મને કે તમે કહો, તમે એ વગર જાગીશો ને? કઈ કઈ વાત છે? મારી આંખો ભીની થઈ જાય છે. આ કૃષ્ણનું મંદિર પુણ્ય છે, આ કૃષ્ણનું મંદિર પુણ્ય છે, એ મળ્યું છે. અને આપણે કૃષ્ણનું મંદિર પુણ્ય વધે એથી મોક્ષ માર્ગની સમજણ, તમે દર્શન, તમે જ્ઞાન વધે અને આપણે ચાલી શકીએ. આપણે આ પ્રાપ્ત કરવું છે. ધનાજીમાં હતું, ધનાજીની કથા આપણે શરૂ એટલે કરી છે. ધનાજીને સૂચતું કોણ? સુજાડતું એમને સરસ્વતી દેવીનો ઓમ ઐમ નમઃ સાધના કરી, એમને બ્રેઇન સેલ્સને વિટામિન આપ્યું હતું. તમે બહારના વિટામિન સમજ્યા? તમે કહેતો નાના ખેડભાઈ હું પણ એક ગોળી વિટામિનની રોજ, હું આ વિટામિનની વાત નથી કરતો, હું લોકોત્તર વિટામિનની વાત કરું છું. તમે લોકોત્તર વિટામિન લો છો કે તમારા બ્રેઇન સેલ ઇવોલ્વ થાય? ધનાજી એ લોકોત્તર વિટામિન લેતા હતા, હું સમજ્યા ને? હા, લાખોની સુવર્ણ મુદ્રા પ્રાપ્ત કરે, હા, ઈર્ષાવાળા ભાઈઓને સોંપી અને આ દુઃખ નથી જોઈતું, ચાલવા માટે અવંતીમાં આવી અને અવંતીના મહામંત્રી બન્યા. છેલ્લે પ્રદ્યોત રાજાના 499 મંત્રીઓના મુખ્યમંત્રી બન્યા. રાજાની ખુશીનો પાર નહોતો, સમજ્યા ને? અને એક વખતે પ્રતિષ્ઠાન પૂરથી દુઃખી થઈને આવેલા પોતાના કુટુંબને જોયું, અરે અરે અરે, છીછરે હાલ હાલત હતી. પ્રતિષ્ઠાન પૂરમાં, સમજ્યા ને? રાજા ચંડ પ્રદ્યોતે પાલખી દરરોજ જાય પણ કેમ ધનાજી નથી આવતા? પાલખી વાળો કે ધનાજી અહીંયા નથી, અમે તો રોજ પાલખી લઈને હુકમ પ્રમાણે જઈએ છીએ. પણ એના ભાઈઓ એ કે ક્યાં ગયો ખબર નથી. રાજા કે કેમ બને? રાજાને ખબર પડી આ ભાઈઓની ઈર્ષાથી, હા, આ દુષ્ટ ભાઈઓની ભાવનાથી, કલુષિત ભાવનાથી ધનાજી ઘર છોડીને ચાલી ગયો. રાજા એટલો નારાજ થઈ ગયો, આવા સજ્જનને હાલુ કોઈ કાઢી મૂક્યો. રાજાએ કેદમાં પૂર્યા, ખાતરી કરીને કેદમાં પૂર્યા. તમે સજ્જનતાની ઈર્ષા કરી આવી 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 એને જતા રહેવું પડે. ઘર લૂંટાઈ ગયું,
परदेश गया भाणो डूबी गया। सागर नी अंदर पूर आयु ने भाणो डूब्या नहीं समझता तमे, समझाने पाप नो उदय थयो ने डूबाई गयो। तमे ए विचार नहीं करता हाँ कि कोई पाड़ोसी सड़कती सीगरेट मारा घर में फेंकी ने घर तलगी गयो, ना ना ना, तमारी दूर भावना थी एने सीगरेट फेंकी, नहीं तो एने फेंकवी सूझे नहीं। अही जेवु कई बने छे अपना दुर्भाव थी बने छे, अपना दुर्भाव थी बने, भाईओ ए जोता नहोता, जे बारनो शब्दार्थ जोता था भाईओ ए भावार्थ कोई दाड़ो कोई दाड़ो कोई दाड़ो भाईओ ए भावार्थ पकड़ो नहीं पकड़ो, भावार्थ पकड़ो तो भावार्थ पकड़वो पड़े, तमे समझवा मांगो तो समझाय, तमे नहीं समझवा मांगो तो नहीं समझाय। તમે શટર ઓપન કરો તો બહારથી સૂર્ય આવે, પણ તમે શટર ઓપન નહીં કરો અને તમે વિચાર કરો સમજ્યા ને કે તમારું ઘર તોડીને સૂર્ય અંદર આવશે નહીં બને, પ્રકાશને અંદર આવવા માટે તમારે આમંત્રણ આપવું પડશે, નહીં તો નહીં આવે, એ આવે ને બસ અહીંયા બન્યું એ બન્યું ના। રાજાએ ત્રણેય ભાઈઓને કેદમાં પૂરી દીધી, બાપ અને મા બે દુઃખી થઈ ગયા, ત્રણેય ભાઈઓની પત્નીઓ રુદન કરવા લાગી, કોઈ મંત્રીઓએ રાજાને કીધું કે આમને પૂરી રાખવાથી શું ફાયદો છે, હવે નાનાજી ગયા આપણને ખબર પણ નથી ક્યાં ગયા છે, સમજા ને। રાજાએ દેશ નિકાલ કરી નાખ્યો, કાઢી મૂક્યો, દુઃખી થયેલા એ શું જયારે આવ્યા ને એમને ધંધા એ જોયે, જ્યાં જ્યાં આ બનાવ રિપીટ થયા જ કરે છે, હું કથાઓમાં કેટલી વાર રિપીટ કરું સમજ્યા ને, હું તમને કેટલી વાર રિપીટ કરું, હા પ્રતિષ્ઠાનપુરના રાજાએ એ આવી પહોંચ્યા ક્યાં, અવંતીમાં, હો હો અવંતીમાં રાજાની બાજુમાં બેઠેલા એવા ધન્યકુમારને, ધન્યકુમાર રાજાની બાજુમાં જ બેઠા હોય, તમે કાંતો ધન્યકુમાર છો ને, કાંતો કાંતો ધન્યકુમારના મોટા ભાઈઓ છો, કાંતો તમે આત્મા છો મરુભૂતિ અને કાંતો કમટ છો, તમે તપાસો તમને, તમે કમટ તો નથી ને, મરુભૂતિ નહીં હોય તો ભારતના નહીં મનાય તો ચાલશે, આર્કિટાઇપ છે આ, વાર્તાઓ નથી, ઇતિહાસ નથી નથી, આર્કિટેક્ટ છે, તમારે અંદર જવું પડશે, તમારે અંદર જવું પડશે, તમે અંદર નહીં જાઓ, તમે અંદર નહીં જાઓ, અંદર રહેલું ધન બહાર નહીં નીકળે, બહાર નહીં નીકળે। અને એમને જોયું, ઓ હો હો, અવંતીની અંદર રાજા એનું સન્માન કરે, રાજા એનું સન્માન કરે, સમજાય ને, ઘેર પહોંચી ગયા। અને તમે દુષ્ટ લોકોની દુષ્ટતા જુઓ એ તમો ઘા મારે, ઘેર જઈને કહેવા લાગ્યા કે ધન્ના તું રતન ચોરીને નીકળી ગયો એટલે અમે દુઃખી થઈ ગયા। હું તમને ધન્નાના ભાઈઓની વાત કરું, હું તમને કમઠની વાત કરું છું, માફી માંગવા માટે મરુભૂતિ આવ્યો, મરુભૂતિની પત્નીને રેપ કરનારો આ દુષ્ટ કમઠ, તમે વિચાર કરજો, ભગવાન મને ના પાડે છે કે કમઠ મારો મોટો ભાઈ હતો, તું આવા શબ્દો ન વાપર, હમણાં મને કહે છે ભગવાનો કે છે તો પરમ ઉદાર છે, હું એટલો ઉદાર નથી, એ કમઠ મરુભૂતિ જે ભગવાન પારતા થવાના છે દસમા ભવે, એ મરુભૂતિ આવી પોતાની પત્નીને રેપ કરનારા મોટો ભાઈ, સમજાને પોલ્યુટ કરનાર, હા, અને એને ગામ છોડીને અરવિંદ રાજાના તિરસ્કારથી નીકળી જવું પડ્યું, એ બધું ભૂલી જઈને પોતે જાણે કે ભાઈ તમે દુઃખ નહીં લગાડતા એ કહેવા માટે આવ્યું, અને મારું બુદ્ધિ આમ નીચે પડ્યો, મોટો પથ્થર લઈ અને પેલા એ માથું ફોડી નાખ્યું, તમે વિચારજો, મને તમે મરુભૂતિ કમટ ન બની એ ખ્યાલ રાખજો, તમે તમે ખ્યાલ રાખજો ના, ક્યાંય અંગત કોઈ જોડે વેર હોય ને તમે વિસરી જાઓ,
તમે ભીતરી જાઓ, વે ડેટોરિયટ ફૂડ છે, તમારા ફ્રીજમાં નહીં રાખતા, એમાં જીવાત થઈ ગઈ છે. વેરમ મજ્જમ ન કેડે, મને વેર જોઈતું નથી ભાઈ. પણ પેલા એ સુખ, અરે પેલા એ જે કર્યું એ કયા ભાવ માટે તમારે લઈ જવું છે? તમે મૂકો આ વાત, તમે મૂકી શકતા નથી, મૂકી શકતા. એમ આ ભાઈઓએ આરોપ હતો. અને ધન્નાજી સામે જુઓ, ધન્નાજી ધન્નાજી કે ભાઈ રતન ચોરી ગયો હોઉં, જેટલા ચોરી ગયો હોઉં એનાથી 10 ગુણા અહીંયાથી લઈ લો તમે. તમે સમજ્યા? એ કહેવા લાગ્યા કે આ બધી તને જ્યારે જે પ્રાપ્ત થાય એમાં મારો ભાગ છે, આ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ એમાં અમારો ભાગ છે. સમજ્યા ને? ધન્નાજી કે મારે ભાગ જોઈતો નથી, હું કમાયો મેં ભેગું કર્યું એમાં મારે જોઈતું નથી. તમે જ રાખો, તમે જ રાખો. અને એક દાડો પેલા ભાઈઓ ત્રણે બાપ જોડે ઝઘડવા લાગ્યા. બાપે કીધું ખાલી જ શિખામણ, તમે માનજો, તમે સર્પને તમે શિખામણ આપો ને ડંખે ના, વરસાદ સખત પડતો હતો. સમજ્યા ને? અને એક વાંદરો શું એ ઝાડ ઉપર બેઠો હતો, આમ ધ્રુજતો હતો. તમે સમજ્યા ને? ધ્રુજતો હતો, વરસાદ બહુ પડતો હતો. હા, સુગરી એના માળામાં બેઠી હતી. એને વાંદર, હું વાંદરાની વાત નથી કરતો, મારી ને તમારી વાત કરું છું. હા, તમે ભૂલશો નહીં, તમે મનમાં સમજતા હતો આ કોઈ વાંદરાની વાત છે, આપણી વાત છે. સુગરીએ કીધું કે વાંદરા ભાઈ, એ ઘર બનાવીને જો તમે રહેતા હો તો થથરવાનો વખત ન આવે, એવો ખીજાયો તોડી કાઢું, ચાલુ તોડી નાખી. વાંદરો તોડ્યા વગર રહે. છત્રકારે કહ્યું છે, ભૂલે ચૂકે વાંદરા શિખામણ આપશો ને, આ જોડ જોયેલા એનાથી આ જોડ આ કહ્યું છે. હા, નહીં તો સુગરી જેવા હાલ થશે કેવા, એમ કહીને કથાની જોડમાં કીધી કથા. વાંદરો તોડ્યા વગર રહે નહીં. બાપે એકવાર કહ્યું, હા, કે 3 વખત આપણે નિર્ધન થઈ ગયા. તમે જુઓ, તમે શું કરવા ધન્ના જોડે ઝઘડો છો? તમે તમારે શાંતિથી રહો. હા, પહેલા હોય બાપ જોડે ઝઘડો કર્યો. ધન્નાજીએ સાંભળ્યો, ધન્નાજી રાત્રે ઘર છોડીને ચાલી ગયા. ધન્નાજી ઘર છોડીને ચાલી ગયા. તમે સમજ્યા? એ મેં તમને જેમ કહ્યું, કોઈના બગીચામાં જાય બગીચો નવ પલ્લવિત થઈ જાય. તમે બગીચો નવ પલ્લવિત નહીં સમજતા, તમે કોઈના જીવનમાં ગયા એનું જીવન વેરાનમાંથી નવ પલ્લવિત બનાવ્યું છે? હેવ યુ એવર ટ્રાઈડ ફોર ઇટ? ભાવના કરી છે? હું તમને પૂછું છું, તમે મનમાં વિચાર કર્યો છે બે પતિ પત્ની વચ્ચે નથી બનતું એ બને, તગડે છગડે છે, છગડે તગડે થાય, પ્રાર્થના કરી છે? તમે 10 મિનિટ બીજા માટે નવકાર કોઈ વાર ગણ્યા છે? તો ભગવાન એને 4 મહિનાથી 6 મહિનાથી 8 મહિનાથી જોબ નથી, એ બાપાને જોબ મળી જાય, કર્યું છે? એસેન્ટર થઈ ઇન્કવાયર ઓન થઈ અમે નથી કર્યું, તમે કર્યું ને? આ નવ પલ્લવિત કરવાનું હતું. અને કુસુમ પાલે પોતાની દીકરી કુસુમશ્રી પરણાવી, શેચનક નામનો જે હાથી હતો, ક્ષણિક રાજાનો ગાડો થઈ ગયેલો, અભય કુમાર તો હતા નહીં, રથ તો કોણ બતાવે, હાથીને વશ કરીને અસ્થિશાળામાં પૂરી દીધો. રાજગૃહીની વાત નથી, સૈનિકની વાત નથી, હાથીની વાત નથી, મારી આ રાજગૃહી છે, આમાં મારો અહંકાર નામનો હાથી આજે ગાડો થઈને ફરે છે. અને ધન્નાજીએ એને એ અહંકારને અસ્થિશાળામાં પૂરી દીધો. અને રાજા શ્રેણીકે સમજાને સોમશ્રી નામની પોતાની દીકરી ધન્નાજીને પરણાવી. ના, 99 પેટી આવતી હતી શાલીભદ્રની, પણ બંને બી ધનનો હતો.
धनो क्षणिक राजा नो जमाई हतो ना क्षणिक राजा नो जमाई हतो छूटी ने जारे अभय कुमार आवे छे ने राजगृहे पाछो એ કથા મેં તમને કહી હતી એ જ્યારે છૂટીને ચાર વરદાન ભેગા માગીને આવે છે જ્યારે સમજા ને હા ત્યારે ધન્નાજી સાથે પરિચય થાય છે કારણ કે ધન્નાજી તો જાણતા હતા કે આ ભયકુમાર છે એટલે ધન્નાજી સમજા ને મોટી બહુમૂલ્ય બક્ષી આપે છે સમજ્યા ને ક્ષણિક રાજા આંખ કરીને અભયને ના પાડે છે મને વિનું લેવાય નહીં બહેનનું ના લેવાય હા અમારે ત્યાં 50 વર્ષ પહેલાની ટ્રેડિશનમાં હતું બહેનની બદામને ખવાય મારી સગી બહેન અંધેરીમાં પરણાવેલી હતી ને હા નગીનદાસ કરમચંદને ત્યાં મારા બાપા જ્યારે ત્યાં કોઈ વાર જતા કોઈ માદું સાજું હોય ને પાણી નહોતા પીતા તમે કહેશો કે ઘણાને મારા બાપા અંધેરીનું નહોતા પીતા એ ઘરનું નહીં અંધેરીનું ના પીવાય અરે મેં કીધું તમે એક જ પાણી છે તાનસામાંથી પાણી આવે છે મરીન ડ્રાઈવ ઉપર આવે અને અંધેરીમાં મને કે લેવાય નહીં આપણાથી તારી બધી અક્કલ તું ચલાવ મારી અક્કલ બરાબર છે કે મારા બાપ મને કહેતા જો આ ભાવ હોય ને બેનનું પાણી ન પીવાય તોય દાડો તમે સમજા ને શું બહેનનું ખાઈ જવાનો વિચાર ના આવે બહેનની જવાબદારી કેટલી છે આપણને ખ્યાલ રહે ખ્યાલ કર્યો છે આપણે નહીં લીધું હવે કુમારે સમજાય ધન્નાએ બહુ આગ્રહ કર્યો ના પછી ક્ષણિક રાજાએ કહ્યું ના કે સોમશ્રી સાથે લગ્ન કર્યા તારા બંને બી થાય બંનેની ગાઢ મૈત્રી થઈ ગઈ જ્યારે અભયકુમાર હતા નહીં જ્યારે અભયકુમાર અહીંયા હતા નહીં એ વખતે રાજગૃહની અંદર શું દુષ્ટ લોકો ચોરી લબાડી એકબીજાને લૂંટવું ખૂબ વધી વધી જાય હું તમને રાજગૃહની સોશિયલ ને પોલિટિકલ કન્ડિશન નથી કહેતો આમાં જ્યારે અભયકુમાર મંત્રી ન હોય તમારી અંદર જો અભયકુમાર ન હોય ને શું તો લબાડ વૃત્તિઓ વધારે ઊભી થશે સમજી રાખો તમે તમારે અંદર લેવાનું છે તમે એક એક મિનિંગ જો અંદર લઈ શકો અને લબાડ ધૂર્ત લોકો એમને રાજગૃહી સમજા ને શું લબાડીનું એક મોટું ક્ષેત્ર મળ્યું એક વખતે કાણો હતો આંખે એ આવ્યો એને જોયું કોણ વધારેમાં વધારે શ્રીમંત છે કો ભદ્ર છે ક્ષણિક રાજા જેને ત્યાં ગયેલા શાલીભદ્રના પિતા એટલા સંપન્ન શું પાછળથી શાલીભદ્રને તો ગોભદ્ર દીક્ષા લઈ મૃત્યુ પામી અને દેવલોકમાં દેવ થયા પછી પેટીઓ મોકલતા હતા પણ એ પહેલા પણ ખૂબ શ્રીમંત હતા એક વખતે એક આરામખોર કાણિયો ગોભદ્ર શેઠ પાસે એ કહેવા લાગ્યો હું 100,000 સોનામાં લઈ આવ્યો છું ગોભદ્ર કે ભાઈ સેની હું તો તને ઓળખતો નથી તું સેની લઈ આવ્યો છે અરે કે કેમ મેં તમારે ત્યાં મારી આ એકાંક ગીરો મૂકી હતી 100,000 સોનામાં મારી સોનામર મારી આંખ લાવો હું આ 100,000 સોનામર ગોભદ્ર તો ગભરાઈ ગયા ગોભદ્ર શેઠ કે તું એક આંખ મારે કે ગીરો મૂકી ગયો લેવા આવ્યો તમે જો ના આપી શકો તમે ગુમાવી દીધી હોય થાપણ તમે જો ગુમાવી દીધી હોય સમજા કે નહીં તો મને તમે 10 કરોડ સુવર્ણ મુદ્રા આપો ગોભદ્ર શેઠ ધ્રુજી ગયા લબાડ કોઈ તમને કે મને મળે ને આપણે ધ્રુજી ઉઠીએ સમજાય ને મુંબઈમાં ને પરદેશોમાં આવે છે ને પહેલાં છોકરાને ઉપાડી ગયા ને પછી 5 લાખ રૂપિયા આપી જાઓ તો છોડીએ એટલે અમારે કંઈ ગુનો કર્યો હા
તમારે પાસે પૈસા છે ને, અમારે લૂંટવા છે. તમે અત્યારે એમ માનો છો લોકો ભૂખે મરે એટલે ચોરીઓ થાય છે? ના ના ના, આટલું મેં તમને એ દાડે કહ્યું એમ 20 સેકન્ડે એક થેપ અને એક રેપ બને છે. આ શ્રીમંત દેશમાં જ ઘી દૂધની નદીઓ વેચે. અહીંયા કોઈ ભૂખે ન સુઈ જાય માટે કૂપનો મળે છે અને આટલી મોટી ચોરીઓ થાય છે. કોઈ પ્રિમિટિવ આફ્રિકામાં સોસાયટીમાં આ છે ને? કેમ તમે ખોજ ઓફ કોઝમાં જાઓ, વધારેમાં વધારે ખતરનાક પ્રાણી કોઈ હોય ને તો માનવી છે. તમે અને હું મારી અને તમારી બુદ્ધિને સમ્યક બનાવવાનો પ્રયત્ન જો નહીં કરીએ ને ભયાનક મિથ્યા બની જશે. ધારો સમ્યક બનાવવાનો ન કરો, ઉપર ચડાવવાનો ન કરો, એકદમ નીચે ઉતરી જશે. બસ આ જ બન્યું. ગોભદ્ર છે, ગભરાઈ ગયો. સમજાવ્યું રાજા પાસે, હું શું કરું? રત્નાનંદ રાજાને કહેવા લાગ્યા, મહારાજ હું કઈ એની આમ ઘીરો રાખું અને આ બન્યું છે. મારી પાસે 10 કોટી દ્રવ્ય માંગે. સૈનિક રાજા મુંજાઈ ગયો. જરૂર એક જ જણની હતી, અભય કુમાર. અભય કુમાર જો હોત તે વખતે, અરે અભય કુમાર હતો એ ચંડ પ્રદ્યો 16 રાજાઓને લઈને ચડી આવે ને. અભય કુમાર કે મહારાજ તમે તમારું ઊંઘી જાઓ, 56 મનની તળાએ હું બેઠો છું. તમે અભયને આગળ લાવો તમારામાં મારામાં. આપણે અભયને ડેવલપ કરવાનું છે. આનંદજી મહારાજે કહ્યું એમ, સેવન કારણ પહેલી ભૂમિકા. ભગવાનની ભક્તિ કરવી હોય તો પહેલી ભૂમિકા અભય અદ્વેષ ખેદ. અભય હોય તો એના બે મિત્રો, સમજા કે નહીં? અદ્વેષ અને અખેદ એની જોડે જ છે, ડાબા જમણા હાથ જેવા છે. અભય અભય કેમ બન્યો? કારણ કે એને કોઈ ઉપર દ્વેષ નથી, ક્યાંય ખેદ નથી, કોઈ વાતનો ખેદ નથી. તમે અભયને કોઈ વ્યક્તિ નહીં સમજતા, બિરબલની માફક મુલ્લા નસરુદ્દીન. તમને લાગે હું કોઈ વાર મળે તો મજા, તમારી અંદર છે. તમે શોધવા ક્યાં? બધા જ ગયા હતા. કે તમને લાગે કે મળે, દિલ્હી ગયા હતા તમે બિરબલને શોધવા? બિરબલ અંદર બેઠો છે. બિરબલે શુદ્ધ દેવતાની ભક્તિ વડે પ્રગટ થયેલું તત્વ છે. અભય એ જીનવાણી વડે, જીનવાણી એ શુદ્ધ દેવતા છે, સરસ્વતી છે, અને એ સરસ્વતીને લીધે પ્રગટ થયેલું તમારું આત્મતત્વ છે, એ અભય છે. તમને શુદ્ધ છે અંદર. પ્રોબ્લેમ આવ્યું, ઉકેલ કેમ આવ્યો? અભયને જીનવાણી પ્રત્યે ખાતરી હતી, કોઈ પ્રોબ્લેમ એના ઉકેલ વગર આવતું નથી. પ્રોબ્લેમ જોડે જ એનો ઉકેલ હોય, અંદર જ પ્રોબ્લેમમાં. અભયને ખાતરી હતી અને જીનેશ્વરનું તરણ લીધું, ખેદ કરવાની કોઈ જરૂર નથી. સર્વ જીવોમાં પરમાત્મા રહેલા છે, ક્યાંય દ્વેષ કરવાની જરૂર નથી. સૂજી જતું એમ બિરબલની આપણે વાતો સાંભળીએ છીએ, એ જ્ઞાનાવર્ણી એનો થયો સમજીએ. અને અમે 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 એનો અર્થ બહારથી જોઈએ છીએ. અમે પ્રોબ્લેમ જોઈએ છીએ, પ્રોબ્લેમ પાછળનો ઉકેલ અમને દેખાતો નથી. કેમ નથી દેખાતો? આંખો ખુલ્લી નથી. આંખો કેમ ખુલ્લી નથી? અમે શુદ્ધ દેવતા પાસે આંખોનું ઓપરેશન કરાવ્યું નથી. તમારે ઓપરેશન કરાવવું નથી, મને કરાવેલું હતું. મેં તમને એક દાડો જેમ કહ્યું એમ, હું બિરબલ એક દાડો નહીં આવ્યો. બાદશાહે પૂછ્યું, બાદશાહ કે અરે બિરબલ કલ તું સારા દિન આયા નહીં, ક્યાં બાત હૈ? મહારાજ કે છું, સસુર મેં ભોજન કે લીએ ગયા હતા, સાસરે જમવા ગયો હતો. બિરબલ ઓ
सासरा नहीं बात आवी बात का खुद तय गया। सासू ने बिरबल क्या क्या खिलाए ना, अरे साथ लड्डू बनाया था और फिर भजिया बनाया था और फिर समझा ने तो तरकारी बनाई थी सू एटला मा ना अंदर पहरेदार आवे एने कहू सू फलाना बादशाह नो ना बादशाह ना मंत्रियों आव्या छे बादशाह कीधु पधराओ अहीं पेला लोको आवे वात बीजी थई શું સમાચાર છે શું નહીં પેલા ભેટ વગેરે લાવેલા હા તમે દરબારમાં આવો આઠ દાડા રહો દિલ્હી જુઓ સમજ્યા ને જતી વખતે અમે તમને બક્ષી જ આપીશું શું પેલી વાત તો દૂર રહી છે 6 મહિને એક વખત બાદશાહ થિયેટર પર બેઠેલા અને બિરબલ આવ્યો બિરબલને મોડું થઈ ગયું એટલે બિરબલ આવ્યો 6 મહિને હું તમને 180 દાડાની વાત કહું છું સાધના કરવાની હું તમને એ માટે કહું છું હા એ આવ્યો જેવો દાખલ થયો બિરબલ અને અંદર આવીને જગ્યા ઉપર એના સ્થાન ઉપર બેસે બાદશાહે કીધું હા બિરબલ ઓર ફિર બિરબલ કે ઓર કઢી સાહેબ બીજું શું બનાવ્યું તું કઢી ઓર કઢી બાદશાહે ખુશ થઈ અને ગળાનો રત્નનો કંઠો કાઢીને ભક્તિ થઈ સમજ્યા ને અને આજુબાજુના જે દરબારીઓ બેઠા હતા એને થયું કે બાદશાહને કઢી બહુ આવી તો બીજે દાડે તપેલા ભરી કઢી લઈ આવે આવે છે અને અમે સમજ્યા ને શબ્દાર્થ જોઈએ છે અમે ભાવાર્થ જોયો ને તમે કોઈ તારો ભાવાર જોયો ને હું તમને શુદ્ધ જ્ઞાનની વાત કરું છું આ તમે જો તત્વથી સમજી શકો ને તો બિરબલ બાદશાહની વાતમાં કે મુલ્લા નસરુદ્દીનની વાતમાં અભયકુમારની વાતો રહેલી છે એકવાર બિરબલને બાદશાહે પૂછ્યું હા કે બિરબલ હા તું ઇતના અકલમંદ કેસે હો તું આવો અક્કલ વાલો કેમ છે બાદશાહે પૂછ્યું બિરબલે કહ્યું કે સાહેબ ખુદાને જો દિન હા બુદ્ધિ કો બરસાયા હા તો બાધા મેને લે લિયા કે ફિર બિરબલ તો ફિર આધા જો બચાતા હા વો આધા મે સે આધા સમજ્યા ને તું આપકે વો જો હે ઉતને લિયા તું જે એમનું બાદશાહનું ત્યાં બધું પ્રજાની સુખાકારી સંભાળતા હતા ફિર બિરબલ જો બચાવો હા બિરબલે કીધું સાહેબ આપ લોકોને કો થોડા થોડા સા મિલા ફિર લોકોને લૂંટીએ તો બિરબલ અમારે નહીં આપને બીજો મેં ક્યાં બોલું હું તો આપ તમે તત્વ આપ બરે બુદ્ધિમાનો રાજા ટોડરમલ હા તુમારે તે ટોડરમલ ઇતના હોશિયાર હે આટા હોશિયાર હા થા ખુદાને જો બુદ્ધિ બરસાયા ઉસમે સે આધા મેને લિયા મેરા બચ્ચા વો આધા ટોડરમલ ને તું ટોડરમલ ક્યું નહીં આતા બાદશાહ કે અભી કોઈ કે કહ્યું કોઈ બેઠું તું એને ટોડરમલ બીમાર હે ઇસીલિયે નહીં આતા બાદશાહ કે અપને જાવે ઉસકો દેખને કે બિરબલ કે ચલો સાહેબ ગયા બે રાજા ટોડરમલ ને ત્યાં હું તમને ભેદ વિજ્ઞાનની વાત કહું છું હા કોલવેલના પારસનાથની હાજરીમાં હા બિરબલ અને ટોડરમલની વાત હું નિરર્થક નથી કહેતો બાદશાહ અને બિરબલ બે જણા ગયા ટોડરમલ તો સૂતા હતા સમજ્યા ને સ્વાગત કર્યું એમ બે બેઠા સમજ્યા ને બાદશાહ કહેવા લાગ્યા ટોડરમલ કહે છે નહીં સાહેબ ઠીક હું પહેલે છે ઠીક પોઝિટિવ એટીટ્યુડ હતો મને પૂછે તો હું માનતો છું ને તમે હવે હજી ખાંસી છે હજી અશક્તિ એટલી ફીલ થાય છે તમે જુઓ કમ્પ્લેન જુઓ નેગેટિવ એટીટ્યુડ ખરાબી કેટલી છે એનું લીધ તમારા ખીધામાં છે સારાપણું કેટલું છે એનું લીધ તમે રાખ્યું કોઈ દાડો સમજા ને પછી એટલામાં હા સંડાસ જવાની ટોરમલની ઈચ્છા થઈ એમને છોકરાને બોલાવ્યો
છોકરાએ એમનો હાથ ઝાલ્યો, સમજ્યા ને, અને લઈ ગયા. શું બાદશાહે કહ્યું, હા, કે અમલો બહાર જાવે તો કે નહીં મહારાજ બેઠો આપ, બહાર જાવ. સમજ્યા ને, બાદશાહ બિરબલને પૂછવા લાગ્યા. બિરબલ એટલા હોશિયાર હતો, બિરબલે કીધું, સમજ્યા કે નહીં, કસોટી કરો. હા, તો કે બહુ બીમાર હે, અભી દરબાર મેં આવેંગે. શું બિરબલ કે, બીમારી મેં બુદ્ધિ, બીમારી મેં બુદ્ધિ જ્યાદા ચલકતી હૈ, તમે ને હું માનીએ, હમણાં તો હું બીમાર છું, તમે હું જો માનતો હોઉં અને આવીને આવીને તમે એ પ્રશ્ન કરો મને કે ત્રીજા પૌત્રના આ અંક કેમ છે અને આ આકાર આવો, હું કોઈ મારી તબિયત સારી થવા દો પહેલા. જો હા, બિરબલ કે છે, માદો હોય બુદ્ધિ વધારે ચળકે. તમે જુઓ, હા, બાદશાહે તરત જ એક કાગળ પડ્યો તો ને મારી એક ચબરખી આમ કરીને આમ ફાડી, સમજ્યા ને, અને અને જે પલંગમાં ટોડરમલ સૂતા હતા ને એના પોતાની ખુરશી પાસે એક પાયો હતો ને, હા, એ જરા પલંગ ઊંચો કરીને એની નીચે કાગળની ચબરખી મૂકી, ટોડરમલ આવ્યા એટલી વાર, ટોડરમલ આવીને સૂઈ ગયા, સમજ્યા ને. હા, ટોડરમલ સૂ, ટોડરમલ આમાં સૂતો હતો. હે બાદશાહ, કે ટોડરમલજી કહેતા તબિયત તો અચ્છી હૈ, કે હા સાહેબ અચ્છી હૈ, મન નીકળે બહુ નીકળે. હા, શું તો કે ક્યાં દેખતો હોય ઇધર ઉધર, તો કે મેં દેખતા હું કે શાયદ એ છત હૈ વો કાગજમાં નીચે આ ગઈ હૈ, ઓર શાયદ એ જમીન હૈ વો કાગજમાં ઉપર આ ગઈ હૈ, કાગળની એક ચબરખી મૂકી હતી. હું તમને ભેદ વિજ્ઞાનની વાત કહું છું. હા, આત્મા અને અનાત્માનો ભેદ કઈ બુદ્ધિથી થાય? આ બુદ્ધિથી થાય. અનાત્મા, હા, હું આત્મા છું, આ અનાત્મા છે. અરે, એ તો બધાને ખબર છે, નાગલી ખાંચનને આ ખબર છે, આ અનાત્મા છે અને હું આત્મા છું, અને આમાં ભેદ વિજ્ઞાન આવી ગયું. તમે એ ભાગ પાડી શકો? શુદ્ધ દેવતાની આવી ભક્તિ, શુદ્ધ દેવતાની આવી ભક્તિ ધનાજીએ કરી હતી. એ આવ્યા ગોભદ્ર શેઠ, ધનાજી, રાજાએ ધનાજીને બોલાવ્યા, રાજાએ ધનાજીને બોલાવ્યા, સમજ્યા ને. તો કે ધનાજી, આવું બન્યું છે ગોભદ્ર શેઠ, તમે સમજ્યા ને? ગોભદ્ર શેઠ કહેવા લાગ્યા કે મહારાજ, જો તમે પેલો દુષ્ટ 10 કોટી સુવર્ણ લઈ લેવા માંગે છે, જો આમાંથી બચું, મને જો બચાવો 1 કોટી સુવર્ણ અને મારી એકની એક કન્યા, હા, આમાંથી બચાવે અને આપી દો. ગોવર્ધન ફતિભાઈ, અરે ધંધાજી કહેવા લાગ્યા, અભય કુમાર કે, એમ ચિંતા કરો નહીં, તમે સમજ્યા ને, એને કહો તું દરબારમાં, તમે એને દરબારમાં બોલાવો, તમે કહો કે તું દરબારમાં આવ, સમજ્યા ને. પેલો દરબારમાં આવ્યો, દુષ્ટ લોકોને તો એનું એ કરવામાં કે વાતો હતો, એ કહેવા લાગ્યો રાજાને, સાહેબ પગે લાગીને કહું છું, ઘણા સમય પહેલાં મેં મારી એકાંક ગીરો મૂકી હતી, કારણ કે પૈસાની જરૂર હતી, અને 1 લાખનું દ્રવ્ય મેં લીધું હતું, 1 લાખનું દ્રવ્ય લઈને આવ્યો છું, આ રહ્યું, આ થેલી, મને મારી આંખ અપાવી, સમજ્યા ને. શું, હા, ધનાજીએ કહ્યું, હા, તારી વાત સાચી છે ગોભદ્ર શેઠ, હા, તમારે એની એકાંત પાછી આપવી પડશે, તમે સમજ્યા ને. તો કારણ કે એ તમારે ત્યાં ગીરો મૂકી ગયો હતો અને આ લક્ષ્ય દ્રવ્ય લઈ આવ, તારે આ લક્ષ્ય દ્રવ્ય આપી દેવાનું ને એમને, હા, કે હું તમને આપું, લ્યો, મારી આંખ મને પાછી આપે, સમજ્યા ને. ધનાજીએ કીધું, એમનો ધંધો આ છે ગોભદ્ર શેઠનો, આખો ગીરો રાખો, તમે ડેપ્થમાં જજો, તમે સમજ્યા ને. હવે 15 મિનિટ બાકી છે, 15 મિનિટ બાકી છે, 10 મિનિટ જ છે, હવે તમે ડેપ્થમાં જજો. ધનાજીએ કીધું, એમનો ધંધો આખો ગીરો રાખવાનો છે સાહેબ, એટલે તો હું ગયો, કારણ કે મેં પૂછ્યું
કે મારી આંખ આપું તો મને અહીંયા રાજગૃહિના બીજા તરફ કહેવા લાગ્યા કે અમે તો ગીરો રાખતા નથી, ગોમદ્રા સાહેબ પાસે. એટલે તને ખબર તો છે કે એમનો ધંધો એટલે તો સાહેબ હું ગયો. પેલો સમજો કે મારી વાત તો પૂછતી મળી છે ને, એટલે મેં એમને આપી. સમજ્યા ને? હા, રાજીએ કીધું એ બરાબર છે ભાઈ. હવે એમને ત્યાં આંખો ઘણી છે, એક 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 તારી બીજી કાઢી આવ. એટલે ગોભદ્ર સાહેબ તમે આ લઈ અને જોડીની બીજી જે છે ત્યાં લેતા આવો દરબારમાં. નહીં તો 10 કોટી સુવર્ણથી ન ચાલે, માણસને આંખ વગર કેમ ચાલે? 20 કોટી. પેલો ઉભો થઈ ગયો. પેલો કે સાહેબ 20 કોટી અપાવતો, હા પણ તું તારી બીજો નમૂનો તો કાઢી આવ. પેલો કે સાહેબ આંખ કેમ કરે? તે ગીરો કઈ રીતે મૂકી દે? તમે ઊંડા જજો, આ તત્વજ્ઞાનની વાત છે. હા, તમે સમજ્યા ને? દરરોજ આપણને આવા કાણિયા રોજ મળતા હોય છે અને આપણે ધ્રુજીએ છીએ કે હવે શું થશે. સમજાય? પેલો પગે લાગીને માફી માંગવા લે, તું આ શેઠને પંજવે છે કે? સમજાય ને? કારાગ્રહમાં મોકલી. ધનાજીએ કીધું તું આ રીતે પંજવે છે? કહેવા લાગ્યો મને ક્ષમા કરો. સમજાય ને? હા, ધનાજીએ કીધું આ તારું 1 લક્ષ દ્રવ્ય છે એ હું શેઠને દંડ તરીકે તને આપી દઉં છું. ગોભદ્ર શેઠે કીધું દન્નાજી મારે જોઈતું નથી, એનો એક પૈસો મારે નથી જોઈતો. મેં સમજા ને? દન્નાજીએ કીધું હા કે આનો તું સદુપયોગ કરી નાખ પેલા ને સજા તરીકે. બાકી ગોભદ્ર શેઠની કન્યા સુભદ્રા દન્નાની ત્રીજી પત્ની તરીકે પરણાવવામાં આવી. દન્નાજી શાલીભદ્રના બનેવી હતા એ તમને ને મને ખબર છે, પણ કઈ રીતે સુભદ્રાને પરણવાનું બન્યું એ જો કદાચ તમને ખબર ન હોય ને, હા તો હું તમને દન્યાજીની આ કથા 8 કથા છે, 8 આપણે 3 સુધી આવ્યા છીએ. હા, અને બીજી 5 એક થી ચડિયાતી વસ્તુ છે. એક થી બગીચો નવ પલ્લવિત કરવો, ગાડા થયેલા હતીને હતીતાળામાં પૂરી દેવો. સમજા ને? અને કોઈ કાણિયા ઠગને એ આંખ લૂંટવા આવ્યો તો ને એને લીધે એને સમજા 10 કોટી દ્રવ્ય જોઈતું તું, શું એને પરાસ્ત કેમ કરવો? દન્નાજીની આ એક એક વાતો તમે સમજા કે નહીં? આપણે અહીંયા રાખીએ છીએ, આજનો આપણો સ્વાધ્યાય આપણે પૂરો કરીએ છીએ. તમે અંદર ઊંડા જવા પ્રયત્ન, તમે ધન્નાજી બનવા પ્રયત્ન કરો. તમે ધન્નાજી ન બની શકો ને, માફ કરજો, એટલું કેલિબર ન હોય તો જ તમે ધન્નાજી ન બની શકો. 8 વર્ષ સુધી જો જીનવાણીનો સ્વાધ્યાય તમે સાંભળ્યો હોય તો તમને તમારા કેલિબર પર શ્રદ્ધા ના આવે. કેવળ જ્ઞાન લઈને તમે બેઠા છો અહીંયા, અંદર કેવળ જ્ઞાન ભરેલું છે. મેં એને તમે એને બહાર નથી આવવા દીધું, આપણે કેવળ જ્ઞાનને અંદર પૂરી રાખ્યું છે. આપણા પોતાના રાગ દ્વેષ અને ક્રોધ માન કરતાય આ બધામાંથી આપણે કેવળ જ્ઞાનને સળિયાની માફક અંદર પૂરી રાખ્યું છે. તમને તમારા કેલિબર ઉપર જો શ્રદ્ધા આવી હોય, મારામાં કેવળ જ્ઞાન છે જે હું પ્રગટાવવા માગું છું, તો તમે પણ ધન્નાજી જેવા થાઓ, અભય કુમાર જેવા થાઓ. આ વિચાર કરજો, ભગવાન મળે એ પણ ન હોય તમે અનુમોદના કરજો, વારંવાર અનુમોદના કરજો. ધન્ય છે બુદ્ધિના સદુપયોગ વડે, બુદ્ધિના સદુપયોગ વડે કેટલાય ના કેટલાય દુઃખ દૂર કરવાનું ભગવાન મને મોકો ક્યારે આવ? મારી સમજણ વડે, મારી બુદ્ધિ વડે, મારી આવડત વડે. તમે એ વિચારમાંથી બચવા પ્રયત્ન કરજો. સમજા ને? મારી બુદ્ધિ વડે બીજાને કઈ રીતે ફસાવું? મારી આવડતનો ઉપયોગ અણસમજુ ઉપર કઈ રીતે કરું? તમે બચી જજો.
તમે બચી જજો. આવા અનેક દાખલા છે કૃષ્ણાનું બંધી પુણ્યના છે. ધન્નાજી જેવા અને અવંતી સુકુમાર જેવા, શાલીભદ્ર જેવા અને શાંતિનાથ ભગવાન જેવા, જે આપણને અમૂલ્ય વારસો મળ્યો છે. મને ને તમને વારસાની કિંમત નથી, નથી કિંમત આપણને આ વારસો જે મળ્યો છે એની કિંમત નથી આપણને. તમે જે મળ્યું છે એનું બહુમાન કરો. આજનો સ્વાધ્યાય હું પૂરો કરું છું અત્યંત ભાવથી, તાદાત્મ થઈ, એકાગ્રતાપૂર્વક. તમે જે જીનવાણીનો વાર્તાલાપ સાંભળો છો આટલા ભાવથી, આટલા ભાવથી તન્મય થઈ અને તમે તદ્રૂપ થઈ તાદાત્મ પામીને તમે જે સાંભળો છો એ માટે હું તમારો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. કંઈ મારાથી કડવું કહેવાયું હોય ફરીથી તમારી અંતઃકરણપૂર્વક માફી માગી લઉં છું. અંતિમ મંગળી કરી આપણે આજનો સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. આવતીકાલે 8:15 વાગે ફરીથી આપણે સમજાને ધન્યકુમારના ચરિત્રમાં આગળ વધીએ છીએ. સર્વ મંગલમ મંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ સાસરમ અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરિયે મનોવાંછિત ફલદાતર. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શિવમસ્તુ સર્વ જગતઃ સુઈણો ભવંતુ જીવા, સુઈણો ભવંતુ જીવા, સુખી રહો જગતના સર્વ જીવો, સુઈણો ભવંતુ જીવા. ફરીથી તમારો અંતઃકરણ પૂર્વક આભાર.